नमस्कार विद्यार्थी मित्रों, 17મા ચેપ્ટર ની અંદર છેલ્લે આપણે ઓક્સિજન નું વહન છે એ જોયું। ઓક્સિજન નું વહન રક્તકણ દ્વારા, એમાં ખાસ કરીને હિમોગ્લોબિન દ્વારા વહન થાય છે। ની હિમોગ્લોબિન ની અંદર ઓટું નું જોડાણ અને એમાંથી મુક્ત થવા, એમાં ચાર મુખ્ય પરિબળો, એક ઓક્સિજન નું દબાણ, કાર્બન ડાયોક્સાઇડ નું દબાણ, H+ ની સાંદ્રતા અને તાપમાન, એના આધારે વહન થાય છે। त्यार पछी आपणे ऑक्सिजन वियोजन वक्र जोईए। आमां ऑक्सिजन वियोजन वक्र एक ग्राफ आवे छे। एक्स अक्ष ऊपर आप जो है तो ऑक्सीजन नु आंशिक दबाण, ठीक है, लेवानु एम एम एच जी, अने ऑक्सीजन साथे हिमोग्लोबिन नी संतृप्तता नी टकावारी, ऑक्सीजन साथे हिमोग्लोबिन नी संतृप्तता नी टकावारी। हा ऑक्सिजन नु आंशिक दबाण क्या लेवानु एक्स अक्ष उपर, अने ग्राफ आपणने केवो मळे, सिग्मोइड ग्राफ मळे छे। आ रीते अहीं जो ऑक्सिजन नुं दबाण 10, 20 ने अहीं संतृप्तताની ટકાવારી 10 × 10^6 આપણે જોઈ ગયા કે ઓટું નું દબાણ જે છે એમાં વધારો થાય, અને હિમોગ્લોબિન સાથે ઓટુની જોડાવવાની જે ટકાવારી છે એમાંય આપણે જોઈએ તો ઈ સામસામે લઈ તો આકાર કેવો આકારનો મળે, એસ આકારનો મળે, એટલે એને કેવો ગ્રાફ કહેવામાં આવે, સિગ્મોઇડ ગ્રાફ તરીકે ઓળખવામાં આવે। ત્યાર પછી હવે CO2 નું વહન આપણે જોઈએ। ઓટુના વહનની અંદર આપણે જોઈએ તો સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિ હોય ત્યારે 100 ml ઓટુયુક્ત રુધિર, જો સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં 100 ml ઓટુયુક્ત રુધિર 5 ml ઓટુ નું વહન કરે છે। એમસીક્યુ તરીકે યાદ રાખવાનો, જો 100 ml ઓટુ વાળું રુધિર હોય એમાંથી કેટલું ઓટુ નું વહન થાય, તો કે 5 ml ઓટુ નું વહન થાય। કેવી પરિસ્થિતિમાં? સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં। ત્યાર પછી આપણે CO2 નું વહન છે, કાર્બન ડાયોક્સાઇડ નું વહન,
CO2 નું વહન આપણે જોઈએ તો CO2 નું વહન અગાઉ આપણે જોઈ ગયા ત્રણ રીતે થાય છે. એક કાર્બેમિનો સંયોજન, પછી રુધિર રસમાં દ્રાવ્ય અને બાયકાર્બોનેટ સંયોજન તરીકે થાય છે. બરોબર, એમાં આપણે કાર્બેમિનો હિમોગ્લોબિન અથવા તો એને કાર્બેમિનો સંયોજન અથવા તો રક્તકણ દ્વારા જો રક્તકણ દ્વારા એમાં હિમોગ્લોબિન એની આરે જોડાય એટલે એને કાર્બેમિનો હિમોગ્લોબિન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત સંયોજન એટલે એને કાર્બેમિનો સંયોજન. એ રીતે કેટલું વહન થાય છે? 20-25% CO2 નું વહન આ રક્તકણ દ્વારા કે કાર્બેમિનો સંયોજન દ્વારા જોવા મળે. અને અહીંયા જે CO2 નું વહન જે છે એ કઈ બાજુએથી થાય? તો કે ઓટુના વહન કરતા એમાં વિરુદ્ધ દિશામાં, એની અંદર પેશી છે એમાંથી રુધિરમાં, અને રુધિરમાંથી ક્યાં આવે? વાયુકોષમાં. આ બાજુએ CO2 નું વહન છે એ આ રીતે થાય. CO2 પેશીમાંથી રુધિરમાં અને રુધિરમાંથી વાયુકોષમાં, વાયુકોષમાંથી પછી ઉચ્છવાસની અંદર CO2 બહાર નીકળે. તો અહીંયા CO2 નું દબાણ જે છે એ પેશી ની અંદર CO2 નું દબાણ કેવું હશે? વધારે. અને વાયુકોષ ની અંદર CO2 નું દબાણ કેવું હશે? ઓછું. એટલે ઓટું ના દબાણ માં શું હતું? હતું કે એમાં આપણે આ રીતે હતું, વાયુકોષ માંથી પેશી તરફ દબાણ છે એ ઘટતું છે, અને અહીંયા CO2 નું દબાણ પેશી માંથી વાયુકોષ તરફ, એટલે પેશી ની અંદર CO2 નું દબાણ જે છે એ ઊંચું હોય, અને CO2 ઉપરાંત ઓટું નું દબાણ છે એ પણ અસરકારક છે. હવે એમાં પેશી ની અંદર આપણે વાત કરી, CO2 ના દબાણ ની અંદર પેશી ની અંદર CO2 નું દબાણ છે એ વધારે, અને ઓટું નું દબાણ કેવું હોય? ઓછું. અને વાયુકોષ ની અંદર આપણે વાત કરી તો વાયુકોષ ની અંદર CO2 નું દબાણ ઓછું હોય અને ઓટું નું દબાણ એ વધારે. જો પેશી ની અંદર CO2 નું દબાણ વધારે અને ઓટું નું દબાણ ઓછું, વાયુકોષમાં ઉલટું, અહીંયા ઓટું નું દબાણ વધારે હોય અને CO2 નું દબાણ ઓછું. એટલે ટૂંકમાં પેશી માંથી જે CO2 જે છે એ દાખલ થાય અને HCO3- અને H+ આ પેશી માંથી CO2 છે અને પછી એમાંથી H2CO3 બને કાર્બોનિક એસિડ, અને એમાંથી H2CO3 માંથી H2O અને CO2 બને. આ જે ભાગ છે એ પેશી બાજુના ક્યાં આવે? વાયુકોષ પર. જો અહીંયા CO2 નું દબાણ છે એ પેશી પાસે કેવું હોય? CO2 નું દબાણ વધારે, એટલે અહીંયા CO2 છે એ પેશીમાંથી ઉત્પન્ન થઈ અને બાયકાર્બોનેટ બનાવે, એમાં ખાસ કરીને રક્તકણની અંદર એક ઉત્સેચક જવાબદાર છે. કાર્બોનિક એસિડ બનવા માટે કાર્બનિક એનહાઇડ્રેટ આ તેનું નામ છે ઉત્સેચક. એ શું કરે? CO2 ને જોડીને એમાંથી અહીંયા ઉત્સેચક ભાગ લે, કાર્બનિક એનહાઇડ્રેટ. એ કેમાં હોય? રક્તકણમાં હોય, એટલે કાર્બોનિક એસિડ બને. અને વાયુકોષ પાસે કાર્બોનિક એસિડમાંથી પાછો શું થાય? CO2 છૂટો પડે, અને આ CO2 છે એ ઉચ્છવાસની અંદર બહાર નીકળે છે. એટલે CO2 નું વહન જે છે એ અલગ અલગ ત્રણ રીતે થાય. આપણે અગાઉ જોઈ ગયા, એક તો
બાયકાર્બોનેટ તરીકે લગભગ કેટલા ટકા? 70%. પછી 20 થી 25% છે યા કાર્બેમિનો સંયોજન તરીકે, એટલે કે હિમોગ્લોબિન દ્વારા કે રક્તકણ દ્વારા વહન થાય, અને લગભગ 7-8% જેટલો રુધિર રસમાં ઓગળીને વહન પામે. પણ પેશીની અંદર જે CO2 જે ઉત્પન્ન થાય છે એ રુધિરમાં ભળે, અને વાયુકોષ્ઠ પાસે એ CO2 છે એ પાછળમાંથી છૂટો પડે. તો પેશીની અંદર એ CO2 H2O સાથે જોડાય ને H2 CO3 બનાવે, એના માટે CO2 નું દબાણ કેવું હોવું જોઈએ? વધારે પેશીમાં. અહીંયા O2 નું દબાણ કેવું હોવું જોઈએ? ઓછું. અને વાયુકોષ્ઠની અંદર હવે CO2 મુક્ત થવાનું છે અહીંયા વાયુકોષ્ઠની અંદર, તો એના માટે CO2 નું દબાણ કેવું હોવું જોઈએ? ઓછું. અને O2 નું દબાણ છે એ વધારે હોવું જોઈએ. એટલે આ પરિસ્થિતિ જે છે એ ખાસ કરીને જે વાયુકોષ્ઠમાંથી આ પેશીમાંથી CO2 ને કઈ બાજુએ લઈ આવે? વાયુકોષ્ઠ તરફ. એની અંદર બે જ દબાણ CO2 ના વહનમાં ઉપયોગી, એક CO2 નું આંશિક દબાણ PCO2 અને O2 નું આંશિક દબાણ PO2. એમાં CO2 ના જોડાણ માટે CO2 નું દબાણ વધારે હોવું જોઈએ, O2 નું દબાણ ઓછું હોવું જોઈએ, અને CO2 મુક્ત થવા માટે O2 નું દબાણ વધારે હોવું જોઈએ, CO2 નું દબાણ ઓછું હોવું જોઈએ. તો CO2 જોડાય ક્યાં? પેશી સ્તરે, એટલે અહીંયા દબાણ વધારે છે, O2 નું દબાણ ઓછું છે. અને CO2 મુક્ત ક્યાં થાય? વાયુકોષ્ઠમાં, એટલે અહીંયા CO2 નું દબાણ ઓછું છે અને O2 નું દબાણ છે એ વધારે છે. એટલે આ રીતે, અને એમાં રક્તની અંદર કયો ઉત્સેચક? તો કે કાર્બનિક એનહાઇડ્રેજ ઉત્સેચક છે એ CO2 અને H2 અને જોડાવાની પ્રક્રિયા એમાં જવાબદાર છે. એ રક્તની અંદર હોય રુધિર રસમાં એ ઉત્સેચક હોતો નથી. કયો ઉત્સેચક? કાર્બનિક એનહાઇડ્રેજ. કેમાં જોવા મળે? રક્તકણમાં, રુધિર રસમાં હોતો નથી. અને ખાસ કરીને CO2 નું જે વહન જે છે એ 100 ml O2 યુક્ત રુધિર દ્વારા, 100 ml O2 યુક્ત રુધિર ના દ્વારા 100 ml O2 વિહીન રુધિર, સોરી O2 વિહીન રુધિર એના દ્વારા 4 ml CO2 નું વહન, અને O2 ના વહનમાં આપણે કીધું હતું 100 ml O2 યુક્ત રુધિર એના દ્વારા 5 ml O2 નું વહન. એટલે ટૂંકમાં આપ બે યાદ રાખજો, તંદુરસ્ત વ્યક્તિ અથવા સામાન્ય પરિસ્થિતિની અંદર O2 યુક્ત રુધિર હોય 100 ml તો કેટલા O2 નું વહન કરે? 5 ml. અને O2 વિહીન રુધિર હોય 100 ml તો એનાથી CO2 નું વહન કેટલું થશે? 4 ml જેટલું વહન થાય છે. બીજી વખત ધ્યાન આપો, કાર્બન ડાયોક્સાઇડ નું વહન CO2 નું વહન. CO2 નું વહન આપણે અહીંયા એક જ પ્રકાર છે, જે કાર્બેમિનો હિમોગ્લોબિન કે હિમોગ્લોબિન કાર્બેમિનો સંયોજન અથવા રક્તકણ દ્વારા CO2 નું વહન કેટલા ટકા થાય? 20 થી 25%. અને એમાં બે દબાણ ઉપયોગી છે, એક O2 નું આંશિક દબાણ અને બીજું CO2 નું આંશિક દબાણ. હવે CO2 નું વહન કઈ બાજુએથી કઈ બાજુએ થાય? તો કે પેશીમાંથી રુધિરમાં આવે, રુધિરમાંથી પછી વાયુકોષ્ઠમાં અને ઉચ્છવાસમાં બહાર નીકળ્યા છે. તો એના માટે ખાસ કરીને પેશીની અંદર જે CO2 ઉત્પન્ન થાય છે એ CO2 જોડાય છે અને H2 CO3 બનાવે, અને એ બનાવવા માટે ત્યારે CO2 નું દબાણ કેવું હોવું જોઈએ? વધારે. તો પેશીની અંદર CO2 નું દબાણ વધારે અને O2 નું દબાણ ઓછું, એ અનુકૂળ ગણાય, બરાબર. અને પછી વાયુકોષ્ઠની અંદર શું થાય? CO2 છૂટો પડે, એટલે કે CO2 મુક્ત થાય છે, અને CO2 મુક્ત થવા માટે CO2 નું દબાણ કેવું હોવું જોઈએ? ઓછું. અને O2 નું દબાણ કેવું હોવું જોઈએ? વધારે. તો વાયુકોષ્ઠની અંદર એ પરિસ્થિતિ હોય, CO2 નું દબાણ ઓછું છે અને O2 નું દબાણ વધારે, અને એ CO2 માંથી H2 વાયરે જોડાય ને H2 CO3 બનવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે? કાર્બનિક એનહાઇડ્રેજ. એ ક્યાં હોય? રક્તકણમાં. એટલે એ પ્રક્રિયા છે એ ટૂંકમાં ઝડપી થાય છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો 100 ml O2 વિહીન રુધિર છે એ કેટલા ml CO2 નું વહન કરે છે? 4 ml CO2 નું વહન કરે છે. અહીંયા સુધી અત્યારે આપણે રાખી, પછી શ્વસનનું નિયમન અને શ્વસન તંત્રની અનિયમિતતા એ આપણે એક લેક્ચરનું કામ છે, એ આવતા લેક્ચરની અંદર જોશું.